બનાસકાંઠાના લાખણી એપીએમસીની ચૂંટણી બની છે રસપ્રદ. 14 સભ્યોની ચૂંટણીને લઈને વિવાદ થયો. ભાજપના મેન્ડેટ સામે ભાજપના જ સભ્યોએ મોરચો માંડ્યો. ભાજપે 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિને મેન્ડેટ આપ્યા છે. ભાજપના જ આગેવાને સામા પક્ષે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હોવાની ચર્ચા છે. ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડનારા 8 પ્રતિનિધિ સામે પક્ષે લાલાક કરી છે. જિલ્લા ભાજપે તમામ 8 લોકોને ફટકારી છે નોટિસ. ચૂંટણી પૂર્ણ થયા બાદ 8 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ છે. જૂનાગઢમાં સગીરાનું અપહરણ કરીને દેહ વિક્રયના ધંધામાં ધકેલવાના કેસમાં વધુ 4 આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે આરોપી આકાશ નેપાળી, હિરેન સાપરા, જસ્મીન મકવાણા અને હાર્દિક ઝાપડાની ધરપકડ કરી. આ પહેલા પણ 2 આરોપીઓને પકડી લેવાયા હતા. આ ગુનામાં અત્યાર સુધીમાં 7 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલાયા છે, જ્યારે હજુ કેટલાક આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. અને હવે વાત કરીશું ભાદરવી પૂનમના મહામેળાની. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો 6ઠો દિવસ છે, ત્યારે અત્યાર સુધીમાં અંદાજી 26 લાખ ભક્તોએ દર્શન કર્યા છે. દૂર દૂરથી માં અંબાના દર્શને ભક્તો આવી રહ્યા છે. તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ, ભક્તો માટે દાતા સુધી ભોજન કેમ્પનું પણ આયોજન કરાયું છે. અંબાજી મંદિરમાં શ્રી યંત્ર સ્તુતિ અને મંદિર શિખર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. પહેલી તસવીરમાં પોલીસનો પણ પહેરો છે અને સાથે સાથે જે પૂજા અર્ચના કરવામાં આવી તેમાં જિલ્લા પોલીસ વડા પણ ત્યાં પહોંચ્યા હતા. તો બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે ભક્તો મોટી સંખ્યામાં માં અંબાના દર્શન માટે ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં 26 લાખ જેટલા ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે અને હજુ પણ ભક્તોનો ધસારો અંબાજી તરફ જોવા મળી રહ્યો છે. આજે 6ઠો દિવસ છે. ખૂબ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે. અંદાજિત 25 લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે. આજે 6ઠા દિવસે જગતજનની માં અંબાના આંગણે શ્રીયંત્ર સ્તુતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે. અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય બોલે ગ્રુપના ભાઈ શ્રી દીપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે. આ પ્રસંગે અમારા આઈજી સરની અધ્યક્ષતામાં, આઈજી સરનો કેમ્પ બી અહીંયા જ છે, એની અધ્યક્ષતામાં આશરે 5000 જેટલા પોલીસ જવાનો અહીંયા ખરેખર ફરજ બજાવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 9 જેટલા સેક્ટર અને 22 જેટલા ઝોનની અંદર પોલીસોની ડ્યુટી તૈનાત છે. અલગ અલગ ટીમોની જો વાત કરવામાં આવે તો 10 જેટલી BDDSની ટીમો, 9 જેટલી QRTની ટીમો, 5 ઇન્ટરસેપ્ટરની ટીમો સતત કાર્યરત છે. અંબાજીમાં દાતા અંબાજી રોડ પર સેવા કેમ્પ શરૂ થયા છે. કપિલેશ્વર મહાદેવ યુવક મંડળ કલોલ દ્વારા સેવા કેમ્પ યોજાયો. બસ સ્ટેન્ડની સામે 33 વર્ષથી અહીંયા કેમ્પ લાગે છે. વર્ષ 1992થી પૂનમ સુધી અવિરત રસોડું ચાલે છે. 24 કલાક અવિરત લોકોને અન્ન પૂરું પાડવામાં આવે છે. જય જય અંબેના ના સાથે ગુંજી રહ્યા છે અંબાજીના માર્ગો ને અત્યારે અમે આપી ચૂક્યા છે દાતા જવાના રોડ ઉપર, કે જ્યાં સૌથી જૂનો કેમ્પ છે, સેવા કેમ્પ, જે લાખો શ્રદ્ધાળુઓને જમાડે છે. અમારી પાછળ પણ જુઓ, અહીં શ્રદ્ધાળુઓ છે, તેઓ આવે ત્યારે બિલકુલથી અહીં પ્રસાદ લઈને જતા હોય છે. કપિલેશ્વર મહાદેવ યુવક મંડળ કલોલ દ્વારા ખાસ કરીને અહીં પૂનમ સુધી લોકોને જમાડવામાં આવે છે, લોકોને પ્રસાદ આપવામાં આવે છે અને પ્રસાદની અંદર પણ દાળ ભાત શાક અને ચોખા ઘેરનો શીરો છે તે આપવામાં આવે છે. જય અંબે લેતા જાઓ અને કોઈ પણ પ્રકારનો બગાડ ન કરતા તેના નારા સાથે તમામ લોકોને અહીં પૂનમ સુધી જમાડવામાં આવે છે. મારી સાથે જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું, જેઓ યુવક મંડળ સાથે સંકળાયેલા છે, આયોજક પણ છે, તેમની સાથે વાત કરીશું. મને કહેશો કે જે અત્યારે આયોજન કર્યું છે આપે, કેટલા વર્ષથી તમે આ પ્રકારે આયોજન કરો છો અને હેતુ શું હોય છે આપનો? આયોજનનું કારણ એવું છે બેન કે છેલ્લા 33 વર્ષથી અવિરત આયોજન થઈ રહ્યું છે. કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આયોજન થવાનું કારણ એવું છે કે અમારા ગુરુજી જે તે ટાઈમે પહેલે જ્યારે એમને ચંડી ઉપાસક છે, જ્યારે એ પહેલાં પેદલ ચાલતા આવતા ત્યારે કેમ્પ એવું કશું હતું નહીં. એટલે એમને એવું થયું કે ભાઈ આટલી પબ્લિક આવે છે અને કોઈને કોઈ જગ્યાએ જમવાની વ્યવસ્થા છે નહીં, એટલે એમની એવી પ્રેરણા થઈ. મા ભગવતીના ઉપાસક હતા,
રોજ એવરેજ ચંડીપાઠ કર્યો પણ પાણી પીતા નથી. એટલે બાપુએ એ સાનિધ્યમાં પહેલાં ચા કાઠિયાનો કેમ્પ ચાલુ કર્યો 2 વર્ષ, એ પછી એમને એમના આશીર્વાદથી આ કેમ્પ ફૂલ ભાણાનો ચાલુ થયો છે. અવિરત આ 23 વર્ષ ચાલુ છે. જી મેમ, જે કેટલા લોકો જમે છે અને કેવી રીતે તમે આયોજન કરશો? કારણ કે આટલું મોટું આયોજન કરવું નાની સુની વાત નથી, તો કેવી રીતે આયોજન કરતા હોય? આયોજનની વાતમાં એવું છે, રોજની એવરેજ એવી છે અમારી જમવાની, એવરેજ 40-35 હજાર એવરેજ ડોલ, અને છેલ્લું 12-13 તો અમારે ત્યાં લાખ લાખ માણસ જમે છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. સાબરકાંઠાના દલપુર અને ખેરોજ પાસે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ટાળો અને તમારો હાથ સ્ટીલની બોટલ તરફ વાળોના સ્લોગન સાથે સ્ટોર બનાવવામાં આવ્યો છે. ગુજરાત સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્લાસ્ટિકનો વપરાશ ટાળવા મુહિમ શરૂ કરી. અંબાજી પદયાત્રાના બે કેમ્પમાં આરવીએમ મશીન મૂકવામાં આવેલા છે, જેમાં અંબાજી જતા પદયાત્રીઓ પાસેથી ખાલી પ્લાસ્ટિક બોટલો મશીનમાં ક્રશ કરવામાં આવે છે અને સામે પાણીની સ્ટીલની બોટલ આપવામાં આવે છે. એક દિવસમાં બે કેમ્પમાં 13,000 પ્લાસ્ટિક બોટલો સામે 2,500 સ્ટીલની બોટલ આપવામાં આવી. પહેલાં પાણી પ્લાસ્ટિકના પાઉચ મળતા હતા, જેથી કરી થોડું પીએ અને થોડું અમે ત્યાં બધા નાખી દેતા હતા. એટલે કોઈ બાઇકવાળા પડી જાય, કોઈ રસ્તામાં કોઈ બુજુર્ગ માણસ, કોઈ છોકરો હોય, એનીમાં પગ આવે અને પડી જતા હતા. પછી થોડો સમય જતા થયો, પાણીની બોટલ આવી. પાણીની બોટલ પણ એમાં નુકસાન કરતું હતું, એ તમે થોડું ઘણું પીઓ અને થોડું ફેંકી દેતા હતા. આ મશીનમાં આપણે પ્લાસ્ટિકની બોટલ જે પદયાત્રી ક્રશ કરશે એને એક સામે સ્ટીલની બોટલ આપશું, જે રીયુઝેબલ થશે અને વધુ ને વધુ વખત ઉપયોગ કરી શકાશે. આના અંતર્ગત અત્યાર સુધી અમે 2500 બોટલ ડિસ્ટ્રીબ્યુટ કરી છે અને સામે 7500 બોટલ પ્લાસ્ટિકની અમે ક્રશ કરી છે મશીનમાં. એની બોટલ જે અમે ક્રશ કરી રહ્યા છીએ એ અમે રિસાયકલર થ્રુ એને રિસાયકલિંગ કરાવશું અને એમાંથી પોલિએસ્ટર બને છે, જે આપણે એનાથી આપણે ટી શર્ટ છે, ટાઈ છે, ફેબ્રિક્સ બનાવી શકીએ છીએ. અને હવે વાત પીએમ મોદીના જન્મદિવસની. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. ક્યાંક વૃક્ષારોપણ, ક્યાંક સ્વચ્છતા અભિયાન, તો ક્યાંક સેવાકીય કાર્યો, હોમ હવન થઈ રહ્યા છે. સુરતના અડાજણમાં રામજી મંદિરમાં સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ યોજાયો. સાંસદ, મેયર, મનપા કમિશનરે રસ્તા પર સફાઈ કરી અને સફાઈ કર્મીઓનું સન્માન કર્યું. સુરતના પાર્લે પોઈન્ટમાં એક વડાપાઉના વેપારીએ પીએમના જન્મદિવસ નિમિત્તે અનોખી સ્કીમ આપી. 50% ડિસ્કાઉન્ટ આપીને 45,000થી વધુ વડાપાઉ વેચવાનો સંકલ્પ કર્યો. તો સાબરકાંઠાના હિંમતનગરમાં સાંસદના ફંડમાંથી દિવ્યાંગ બાળકોને સાંભળવાના મશીનની ભેટ આપવામાં આવી. પીએમના જન્મદિવસ નિમિત્તે કેક કાપી દિવ્યાંગ બાળકોને 13 લાખના હિયર એન્ડ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટની ભેટ આપવામાં આવી. જ્યારે તાપીના વ્યારામાં આવેલા ડુંગર ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો. જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગના અધિકારીઓએ 1001 વૃક્ષના રોપાનું વાવેતર કર્યું. આ તરફ યાત્રાધામ શામળાજીમાં પ્રધાનમંત્રી મોદીના સ્વસ્થ દીર્ઘાયુષ્ય માટે વિશેષ રાજોપચારી પૂજા કરવામાં આવી. ભગવાન શામળિયા સામે ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી અને શાળાઓમાં 2000 લાડુનું વિતરણ કર્યું. તો સાબરકાંઠાના હિંમતનગરમાં વન વિભાગના કર્મચારીઓએ 501 વૃક્ષ વાવીને પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી. અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ. પીએમના 74મા જન્મદિવસ નિમિત્તે જગન્નાથ મંદિરમાં વિશેષ આરતીનું આયોજન થયું, જેમાં શહેર ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ભગવાન જગન્નાથની આરતી ઉતારી પ્રધાનમંત્રીના સ્વસ્થ દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી. સવારે અંધજન મંડળમાં ત્યાંના વિદ્યાર્થીઓને જમાડી જગન્નાથ ભગવાનની આરતી કરી નરેન્દ્રભાઈ દીર્ઘાયુ બક્ષે, સ્વસ્થ રહીને દેશની વર્ષો સુધી સેવા કરે એના માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારે પ્રાર્થના કરી છે. આજે માનનીય વડાપ્રધાનશ્રીની ઉજવણીનું જે અઠવાડિયું ચાલી રહ્યું છે એમાં અનેકા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ, જેમાં મેડિકલ કેમ્પ હોય કે સ્વચ્છતાનું હોય કે ભલે કોઈ પણ પ્રકારની આરતી હોય કે ભગવાનના મંદિરમાં જે કાર્યક્રમ છે એમાં ગાર્ડનમાં વૃક્ષારોપણ હોય, ત્યાં સૌએ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીની ઉજવણીના ભાગરૂપે આ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. તો વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ. પીએમના જન્મદિવસ નિમિત્તે વડનગરમાં વિશેષ આયોજન. વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરાઈ. પીએમ મોદીના દીર્ઘાયુ માટે વિશેષ પૂજાનું આયોજન થયું. પીએમ નરેન્દ્ર મોદીનું માદરે વતન છે વડનગર. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે, એટલે એ કાર્યક્રમમાં માનનીય શ્રી અનૂપ જલોટા, મયાભાઈ આહિર અને બીજા બધા કલાકારો અત્રે ઉપસ્થિત રહી અને એ પણ એમના શબ્દો દ્વારા એમને
ખૂબ જ સારી રીતે એમને એમની અભિવ્યક્તિ વ્યક્ત કરશે. સાથે સાથે અત્રે હટકેશ્વર સંસ્થાન તરફથી પણ આજે ભગવાનની પૂજા વગેરેનું આયોજન કરેલું છે અને એની સાથે ભગવાનનો વિશેષ શણગાર આજે સાંજે એ પણ અત્રે ગોઠવવામાં આવશે. અને હવે વાત વિઘ્નહર્તાની વિદાયની. આજે અનંત ચતુર્દશી છે અને આજે રાજકોટમાં 7 જેટલા સ્થળો પર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિ વિસર્જનને લઈ 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડ, જીઆરડીના જવાનો લોકોની સુરક્ષામાં તૈનાત કરાયા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગ સહિત તરવૈયાઓ પણ તમામ સ્થળે ઉપસ્થિત રખાયા. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ ફાયર વિભાગ દ્વારા ગણપતિ વિસર્જન કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં આજી ડેમ, પાળગામ, ન્યારા ગામ સહિતના વિસ્તારોમાં વિસર્જનની વ્યવસ્થા તંત્રએ કરી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન નિમિત્તે 8 જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ફાયર સ્ટાફ, સ્ટેશન ફાયર ઓફિસર, લેડી ફાયર, ફાયરમેન સહિત લોકો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સર, બેરીપુલ 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે ભૂતનાથ મંદિરમાં હવન કરાશે. ભૂતનાથ મંદિરમાં 75 કુંડી યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં પીએમ મોદીના સ્વસ્થ નિરોગી જીવન માટે પ્રાર્થના કરાશે. આ હવનમાં તમામ વર્ણના 75 યુગલો ભાગ લેશે. મંદિરના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢની તમામ જનતાને યજ્ઞનો લાભ લેવા નિમંત્રણ આપ્યું છે. હવે ધોરાજીની સફુરા નદીમાં પણ મગરના ધામા જોવા મળી રહ્યા છે. વડોદરાની વિશ્વામિત્રી તો મગરની નદી છે, હવે ધોરાજીની સફુરા નદીમાં મગરોએ ધામા નાખ્યા. 4 દિવસમાં બીજી વાર મગરે સફુરા નદીમાં ડૂબકી મારતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ઉપરવાસમાં પાણીની આવકની સાથે ધોરાજીની સફુરા નદીમાં મહાકાય મગર આવી ચડ્યા છે. આ અંગેની લોકોને જાણ થતાં તુરંત વન વિભાગની જાણ કરાઈ હતી. વન વિભાગની ટીમે સફુરા નદી કાંઠે પહોંચી કલાકોની મહેનત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું. મહાકાય મગરને ફોરેસ્ટ વિભાગ દ્વારા સલામત સ્થળે મુક્ત કરાયો. મગરને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ગુરુવારે પણ ધોરાજીના ખાડા વિસ્તારના તળાવમાં મગરો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ફરેણી રોડ પર આવેલા ખાડા વિસ્તારના તળાવમાં 2-3 મહાકાય મગર જોવા મળ્યા. મગર દેખાતા દહેશતનો માહોલ હતો. ગીર સોમનાથમાં માછલી ભરેલું ટેન્કર પલટ્યું, રોડ પર માછલીની રેલમ છે. ગીર સોમનાથના કોડી વેલકમ બેક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સમય મળે કે જન્મદિવસ હોય ત્યારે તેમની માતાને મળવા પહોંચી જતા હતા. અત્યારે હીરાબા ભલે હયાત ન હોય પરંતુ તેઓએ પીએમ મોદીના દરેક પરિવર્તનકારી નિર્ણયોમાં એક નાગરિક તરીકે સમર્થન આપ્યું હતું. માતા અને પુત્રની જ્યારે મિલન થાય છે ત્યારે પરસ્પર સ્નેહની અદ્ભુત તસવીરો પણ સામે આવી છે. પોતાના પુત્રના સંઘર્ષપૂર્ણ જીવનથી પ્રધાનમંત્રી સુધીની સફર માતા હીરાબાએ એકદમ નજીકથી જોઈ અને કદાચ એટલે જ પીએમ મોદી અને માતા હીરાબા વચ્ચે અનોખું અને મજબૂત બોન્ડિંગ હતું. મેં ભી એક સામાન્ય પરિવાર સે હું, મેરે જીવન મેં મેરે માં બાપ કા બહોત બડા રોલ રહા હૈ. અબ જબ હમ છોટે થે તો હમારા ગુજારા કરને કે લિયે અડોસ પડોસ કે ઘરો મેં બર્તન સાફ કરના, પાણી ભરના, મજદૂરી કરના. આપ કલ્પના કર સકતે હૈ કે એક માં ને આપણે બચ્ચો કો બડા કરને કે લિયે કિતના કષ્ટ ઉઠાયો. જ્યારે જ્યારે પણ સમય મળે કે જ્યારે જન્મદિવસ હોય ત્યારે તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા અચૂક પહોંચી જતા. સામે હીરાબા પણ એક સામાન્ય માતાની જેમ પોતાના પુત્રની કાગ જોડે રાહ જોતા. જ્યારે માતા પુત્રનું મિલન થાય ત્યારે પરસ્પર સ્નેહની અદ્ભુત તસવીરો પણ સમગ્ર દેશે જોઈ છે. પીએમ મોદી જ્યારે હીરાબાને મળે ત્યારે તેઓ વ્હાલથી માથે હાથ ફેરવતા અને આશીર્વાદ આપતા. સાથે જ જન્મદિવસે પીએમ મોદીને કંઈક ને કંઈક વસ્તુ જરૂરથી આપતા. જોકે આ વખતના પીએમ મોદીના જન્મદિવસે માતા હીરાબા નથી, પરંતુ માતા પ્રત્યેનો તેઓનો અતૂટ પ્રેમ આજે પણ સંભારણા સમાન વાગોળી શકાય એવો છે. પરિવાર માટેનું એમને પરિવારની સાથે રહેતા નહોતા, પરંતુ એમના જે સંસ્કાર હતા એ આપણે છેક સુધી જોયા. એમની એમના માતાજીને તેઓ મુખ્યમંત્રી હતા એની પહેલાં પણ અને એ પછી પ્રધાનમંત્રી થયા પછી પણ જ્યારે પણ એમનો જન્મદિવસ આવે ત્યારે માતાજીના આશીર્વાદ અચૂક લેતા હતા. તેઓ જ્યાં હોય ત્યાંથી માતાજી ગાંધીનગરમાં હોય તો એમની પાસે આવી જતા હતા
અને એમની પાસે જઈ એમના આશીર્વાદ લેતા હતા, એમના માથે હાથ ફેરવે, એમને આશીર્વાદ આપે, અને હું માનું છું કે એ એમને વધુ શક્તિ આપતું હતું. આ સિલસિલો એમણે છેક સુધી જાળવી રાખ્યો. અને માત્ર એટલું જ નહીં, પણ જ્યારે એમના માતાજીનો દેહાંત થયો ત્યારે પણ તેમણે ખૂબ જ સાદગીથી, દેશના પ્રધાનમંત્રીના માતાજી હતા એટલે નહીં, પરંતુ એમના વ્યક્તિગત એમના માતાજીની જે કંઈ પણ એમને જવાબદારી નિભાવવી પડે અંતિમ ક્રિયાની, એ પતાવી અને પછી દેશની સેવામાં તરત જ લાગી ગયા હતા. એટલે એમણે દેશને માટે જીવનને સમર્પિત કર્યું છે, પણ તેમ છતાં તેમના સંસ્કાર એ આપણે વારંવાર જોઈ શકીએ છીએ, અને એમણે એમને એ સંસ્કાર અત્યાર સુધી જાળવી રાખ્યા છે અને ભવિષ્યમાં પણ એ વિશ્વને માટે, ખાસ કરીને દેશના લોકો માટે આ એક પથદર્શક બની જશે. દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા છે કે જેઓ અવિરતપણે વિરામ વિના અથાગ મહેનત કરી દેશની સેવા કરે છે. વડનગરમાં સામાન્ય પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી બાળપણ અને માતૃપ્રેમ અંગે તેમના મોટા ભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદી જણાવે છે કે મારા નાના ભાઈનો માતા હીરાબા સાથે અનેરો નાતો હતો. અત્યારે માતા ભલે હયાત ના હોય, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના મનમાં મા પ્રત્યે અનહદ પ્રેમ છે, અને એમની ભાવનાને કારણે જ માતાની સેવા સારી રીતે થતી હતી. આ શબ્દો પીએમ મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીના છે. મા પ્રત્યેનો પ્રેમ હોય ને, એ અક્ષર જ્યારે જ્યારે ગુજરાત આવતા હતા, ગુજરાતના સીએમ હતા, તો એ મધરને દર મહિને મળવા જતા હતા, એટલે વિયોગ ઊભો થઈ ગયો હતો. એ તો કુદરતની લીલા છે. નરેન્દ્રભાઈના મનની અંદર મા પ્રત્યેનો જે પ્રેમ હતો ને, અનહદ પ્રેમ હતો, અને એમની ભાવનાના કારણે માતાની સેવા પણ સારી થતી હતી. અને નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે અમે મદનને ખાસ બોલાવ્યા હતા ક્યારે શપથ વખતે, એટલે આવી લાગણી ભાવના પણ છે. દેશનું ભલું કરવા માટે જ ભગવાને જન્મ આપ્યો છે, અને દેશનું સારું કરું જ છું. પીએમ મોદીના નાનપણના સંસ્મરણો પણ પરિવારજનોએ વર્ણવ્યા. શાળામાં ભજવેલા નાટકમાં નરેન્દ્ર મોદીએ જોગીદાસ કુમારનું પાત્ર ભજવ્યું હતું. એ વખતે તેમના પાત્રમાં દેખાયેલી કુમારીને સોમાભાઈ મોદીએ બખૂબી વાગોળી. જોગીદાસ કુમાર નાટક હતું, એની અંદર જોગીદાસ કુમારનું પાત્ર એમણે ભજવેલું. બીએન હાઈસ્કૂલની અંદર એ કાર્યક્રમ હતો, જે નાટક મેં જોયેલું. એટલે બહુ પ્રભાવશાળી એમનું વક્તવ્ય હતું, એમનો આખો રોલ પ્રભાવશાળી હતો, અને લોકો આજે યાદ કરે એ ટાઈપનો આખો એમનો રોલ હતો. પ્રધાનમંત્રી મોદી એક વિઝનરી નેતાની છાપ ધરાવે છે, જેનું ઉત્તમ ઉદાહરણ કચ્છનું ધોરડો રણ છે. પીએમ મોદીની દૂરંદેશી કેટલી તાકાતવાન છે એ ભાજપના નેતા ભરત પંડ્યાએ નજીકથી જોઈ છે. કચ્છના સફેદ રણને પીએમ મોદીને વૈશ્વિક ઓળખ કેવી રીતે અપાવી તેની રસપ્રદ વાત ભરત પંડ્યાએ કરી. નરેન્દ્રભાઈ એક વિઝનરી વ્યક્તિત્વ છે, એમનું વિઝન, એક્શન અને મિશન ક્લિયર હોય છે. એક કચ્છના રણોત્સવ દાખલા તરીકે એનો એક પ્રસંગ તમને યાદ કરું. વર્ષો પહેલા જ્યારે મુખ્યમંત્રી હતા, એની પહેલા એ પ્રચારક હતા, ત્યારે કચ્છનું રણ એમણે જોયેલું, અને એ વખતે એના મનમાં આવી ગયેલું કે આ કચ્છનું રણ જે છે ને, દુનિયામાં ક્યાંય નહીં હોય એવું આપણા ત્યાં છે. એ વખતે એમને ક્લિક થઈ ગયેલું. મુખ્યમંત્રી બન્યા પછી એમણે માત્ર ને માત્ર દેશના વિકાસને જ પ્રાયોરિટી આપતા પીએમ મોદી સૌના નેતા તરીકે પણ ઓળખાયા. આ અંગે વાત કરતા ભરત પંડ્યાએ જણાવ્યું કે મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર આપ્યું, પીએમ બન્યા ત્યારે સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ઉમેરાયો. આમ 44 વર્ષમાં સૌનો શબ્દ તેમનું કૃતિ અને કર્મ રહ્યું. કાર્યકર્તા એમના ઉપર પત્ર લખતા ત્યારે એ હંમેશા જવાબ આપતા, આમ એમનું પહેલેથી જવાબદેહી વ્યક્તિત્વ છે. તો એ પત્ર લખતા ત્યારે નીચે છેલ્લે લિખિતનમાં સૌનો નરેન્દ્ર મોદી કહેતા. એ વર્ષોથી અને આજે પણ તમે સબકા નરેન્દ્ર મોદી, સૌનો નરેન્દ્ર મોદી એ પત્રમાં લખતા હોય છે. હવે તમે જોજો, આ સૌનો જે નરેન્દ્ર મોદી છે, પછી એ સંગઠન ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, તો એ વખતે એક સૂત્ર બન્યું, મારો ભાજપ સારો ભાજપ, મારો ભાજપ સૌનો ભાજપ. એટલે મારો ભાજપ સૌનો ભાજપ એ સંગઠનનું સૂત્ર બન્યું.
પછી તો કાર્યકર્તાઓ પણ મારું ઘર ભાજપનું પરિવાર એમ કરીને તોરણો બનાવીને લટકાવતા હતા. એના પછી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમનું સૂત્ર હતું સૌનો સાથ સૌનો વિકાસ, અને દરેકને યોજનાનો લાભ મળે નીચે સુધી એ પ્રકારનું આખું તંત્ર ગોઠવ્યું. એ આપને ખબર છે, ગરીબ કલ્યાણ મેળા હોય કે કોઈ પણ યોજના હોય કે દરેકને લાભ મળતો, સૌનો સાથ સૌનો વિકાસ. પીએમ બન્યા, સૂત્ર ઉમેરાણું, સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર હતું, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ ઉમેરાણું. આ 42-44 વર્ષ સુધી એ શબ્દ એમનું કૃતિ બન્યો, એમનો વિચાર બન્યો અને એમનું કર્મસૂત્ર બની ગયું. હવે આ શબ્દ પણ ક્યાંથી આવ્યો એ જોજો તમે. આંખ ધન્ય છે એ પુસ્તક જે એમનું છે એમાં એક કવિતાની એમની એક પંક્તિ છે, કોઈની પાસે નહીં લેવું દેવું, કોઈની પાસે નહીં લેવું દેવું, કદી હોય નહીં મારું તારું, દુનિયામાં જે કંઈ છે એ મનગમતું મજિયારું. મજિયારું એટલે સૌનું. આ શબ્દ પણ ત્યાંથી, એટલે એ શબ્દને કેવી રીતે પોતાનો જીવનનો કાર્યમંત્ર બનાવી દે છે એનું આ વિઝનરી પુરુષ જ કરી શકે, બીજું ના કરી શકે.